નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે. લાંબા સમયથી ચાલી રહેલી અસમંજસની પરિસ્થિતિ બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે 2024ની લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન થઈ ચૂક્યું છે. રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ગુજરાતમાં 2 બેઠકો ભરૂચ અને ભાવનગર આમ આદમી પાર્ટીને ફાળી ગઈ છે. જોકે બંને બેઠકો પર આમ આદમી પાર્ટીએ તો પહેલાથી જ પોતાના ઉમેદવાર જાહેર કરી નાખ્યા હતા. ભરૂચ બેઠક ચેતર વસાવાને કારણે પહેલાથી જ ચર્ચામાં હતી અને હવે આવામાં ગઠબંધન થતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કારણ કે હવે આ મુદ્દે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજકીય ચાપખા મારતા કહ્યું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનથી ભાજપને કોઈ ફેર પડવાનો નથી. ભાજપ એક મજબૂત સંગઠન છે અને ભરૂચ લોકસભા પર ભાજપ 5 લાખ કરતાં વધુ મતોની લીડ સાથે જીત મેળવશે. આ સાથે જ ખબરો એવી મળી રહી છે કે મનસુખ વસાવાએ એક બાદ એક પ્રહારો કર્યા હતા અને કહ્યું કે ચેતર વસાવાનું ચૂંટણી લડવાનું પહેલાથી જ નક્કી હતું. ભરૂચ જિલ્લામાં એક સમય અહેમદ પટેલનો 16 કડાએ સૂરજ ઉગ્યો હતો. ટ્રાઇબલ એરિયામાં કોંગ્રેસ અને બીટીપી મજબૂત હતા. એ સમયે પણ અમે કોંગ્રેસ અને બીટીપીને ગાંઠ્યા ન હતા. કોંગ્રેસે આ વખતે નવી ઉભરાતી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે, પરંતુ આમ આદમી પાર્ટી માત્ર ડેડિયાપાડા વિધાનસભા પૂરતી જ પાર્ટી છે, બાકીની 6 વિધાનસભામાં કંઈ નથી. ભરૂચ લોકસભા બેઠકમાં આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.